Panam High Level Canal Project, Panchmahal ni Jeeva Dori. Panam High Level Canal Project એ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિમાંથી આકાર પામેલી સુજલામ સુફલામ યોજનાનો અભિન્ન હિસ્સો છે. સુજલામ સુફલામ આ જીવનની શ્રદ્ધા છે ભાઈઓ, અને શ્રદ્ધા તરીકે મેં એનો સ્વીકાર કર્યો છે. કારણ કે મને વિશ્વાસ છે કે આ સુજલામ સુફલામ યોજના ગુજરાતના કરોડો કિસાનોના જીવનને બદલી નાખવા વાળી તાકાતવર યોજના છે. વંદે માતરમ ગીત દેશની આઝાદીના આંદોલનની તાકાત બની ગયું હતું. તો એ જ વંદે માતરમનો આગલો શબ્દ સુજલામ સુફલામ આ દેશની દ્વિતીય હરિયાળી ક્રાંતિનો મંત્ર બની શકે એમ છે. હિન્દુસ્તાનના આર્થિક ગ્રામીણ જીવનને બદલવા માટે, હિન્દુસ્તાનના કૃષિ જીવનને બદલવા માટે, હિન્દુસ્તાનના સામાજિક માનવીના સર્વ પ્રકારના સુખોની પ્રાપ્તિ કરવા માટેનું એક માધ્યમ બની શકે એમ છે. અને એ માધ્યમની પૂર્તિ માટે આ સુજલામ સુફલામ યોજના લઈને આ રાજ્ય સરકાર ગુજરાતના ગ્રામીણ જીવનના ચરણોમાં મૂકી રહી છે. સુજલામ સુફલામ યોજના એટલે સુજલામ સુફલામ યોજના આવી ખેતરે ખેતરે પાણી લાવી. આ પ્રોજેક્ટ હાલના પાનમ ડેમ અને તેના જળાશય ઉપર આધારિત છે, જે વડોદરા જિલ્લાના સાબલી તાલુકા અને પંચમહાલ જિલ્લાના લુણાવાડા, શહેરા, ગોધરા અને કાલોલ તાલુકાના 132 ગામડાઓની 36,000 હેક્ટર જમીનને સિંચાઈની સવલત પૂરી પાડે છે. અને હવે પાનમ હાઈ લેવલ કેનાલ આ તાલુકાઓના પાણીની અછતવાળા 75 ગામડાઓની 18,000 હેક્ટર જમીનને પણ સિંચાઈની સવલત પૂરી પાડશે. આ યોજના અંતર્ગત પહાડની અંદર ટનલ બનાવવાની હોવાને કારણે જમીન સંપાદનને લગતી કામગીરીમાં સમયનો ખૂબ જ બચાવ થયો છે. પાનમ ડેમમાંથી ટનલ મારફતે પાણીનું વહન કરી ડાબી અને જમણી તરફ કાઢવામાં આવેલી નહેરો દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવશે. આ ડાબી અને જમણી નહેરો માટે બંધ પડેલી લુણાવાડા ગોધરા નેરો ગેજ રેલવે લાઇનની ફાજલ જમીનને ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 1.5 કરોડના ખર્ચે હસ્તગત કરવામાં આવી છે, જેથી ખેતીલાયક કિંમતી જમીન બચાવી શકાય છે. 600 ક્યુસેક ક્ષમતા ધરાવતી ડાબા કાંઠાની નહેરનો 16.95 કિલોમીટર હિસ્સો અને 200 ક્યુસેકની ક્ષમતાવાળી જમણા કાંઠાની કેનાલનો 8.04 કિલોમીટર હિસ્સો આ સંપાદિત જમીનમાંથી પસાર થાય છે. આ કેનાલને કારણે ગોધરા, લુણાવાડા અને શહેરા તાલુકાના તળાવો અને કુણ, મેશરી, મહ્યો અને ચીકણી નદી પર બનાવવામાં આવેલા ચેક ડેમોમાં જળ આપૂર્તિ માટે મદદ મળશે. ઉપરાંત આ કેનાલનું બાંધકામ લાઇનિંગ વગરનું હોવાથી આ વિસ્તારમાં ભૂગર્ભ જળના જથ્થા અને સ્તરને ઊંચું લાવવામાં પણ મદદ મળશે. આ ટનલની કામગીરી 10 જાન્યુઆરી 2009ના રોજ પૂર્ણ થઈ હતી. આ તારીખ નાના અને સીમાંત ખેડૂતો માટે એક સીમાચિહ્ન સમી બની રહી છે, કારણ કે હવે તેઓની જીવાદોરી તૈયાર છે. તેઓ જાણે છે તેમની વેરાન ભૂમિ હવે બનશે હરિયાળી, પશુઓને હવે મળશે પર્યાપ્ત ઘાસચારો, ઘરોને હવે મળશે પર્યાપ્ત પાણી પુરવઠો અને ગામડાઓનો ડેરી ઉદ્યોગ ફરી ધમધમી ઉઠશે. જ્યારે દેશ ઇજનેરી ક્ષેત્રની આ અજોડ સિદ્ધિની નોંધ લે છે ત્યારે ગુજરાત માટે એ ઇજનેરી સિદ્ધિથી પણ વિશેષ છે. એક સામાન્ય માનવીના હૃદયની અત્યંત નિકટનું આ સ્વપ્ન છે. દીર્ઘદ્રષ્ટિનું આ એક જ્વલંત ઉદાહરણ છે. આ એક માનવતાલક્ષી યોજના છે, જેનો ઉદ્દેશ છે જન સશક્તિકરણનો. જ્યાં ચાહ ત્યાં રાહ, આ કહેવત પ્રતિબિંબિત થાય છે અહીંયા. અને આ બધાથી વિશેષ આ છે પંચમહાલના લોકોની જીવાદોરી. પાનમ હાઈ લેવલ કેનાલ પ્રોજેક્ટ પંચમહાલની જીવાદોરી.